સમાચારમાં આગળ વધીને વાત કરીએ સુરતની, તો સુરતમાં પણ હાર્દિક પટેલના સમર્થનમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે હાર્દિક પટેલના ઉપવાસનો આજે 7મો દિવસ છે ને 7મા દિવસે સુરતમાં પણ સમર્થકો દ્વારા તેને સપોર્ટ કરવામાં આવી રહ્યું છે અને પાટીદાર સમાજ દ્વારા આજે હવનનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ સમયે બહોળી સંખ્યામાં પાટીદાર સમાજના આગેવાનો અને પાસ કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને મહત્વનું એ છે કે સ્થાનિક મહિલાઓ પણ આ હવનમાં ઉપસ્થિત રહી હતી. સરકારને સદબુદ્ધિ આપે તે માટે આ હવનનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે હાર્દિક પટેલ છેલ્લા 7 દિવસથી અમરનાથ ઉપવાસ ઉપર છે. પાટીદારોને અનામત મળે અને ખેડૂતોના દેવા માફ થાય આ બંને મુદ્દા સાથે હાર્દિક પટેલ અમરનાથ ઉપવાસ ઉપર છે, ત્યારે હાર્દિક પટેલના ઉપવાસને સમર્થન આપવા માટે સુરતમાં મોટી સંખ્યામાં પાટીદારો એકઠા થયા છે અને હવનનું આયોજન કરવામાં આવ્યું છે. મહિલાઓ પણ આ હવનના કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં જોડાઈ છે. મહત્વનું છે કે જય સરદાર જય પાટીદારની ટોપીઓ પહેરી અને આ હવન કરવામાં આવી રહ્યું છે અને આ હવન પાછળનો ઉદ્દેશ એ છે કે સરકારને સદબુદ્ધિ આવે અને પાટીદારોને અનામત આપવામાં આવે તે માટે આ હવનનું આયોજન કરવામાં આવ્યું છે. તો હાર્દિકના ઉપવાસના સમર્થનમાં હવે સુરતના પાટીદારો પણ આવ્યા છે અને માત્ર પાટીદાર પુરુષ નહીં પરંતુ મહિલાઓ પણ સુરતમાં હાર્દિક પટેલના સમર્થનમાં આગળ આવી છે અને બહોળી સંખ્યામાં લોકો એકઠા થયા છે અને સરકારને સદબુદ્ધિ આપે ભગવાન તે હેતુથી હવનનું આયોજન કરવામાં આવ્યું છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે બહોળી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો ત્યાં ઉપસ્થિત છે અને સરકારને સદબુદ્ધિ આવે તે હેતુથી હવનનું આયોજન કરવામાં આવ્યું છે. હે મનંદાય જય 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 મનંદાય જય